જો ચૌદ છે ને બાજુવાળા સુરસમાં એ બી સી ડી માં અર્ધવર્તુળો એ પી અને ડી બી પી અને સી આપેલા છે તો આપણે આકૃતિમાં જોઈ શકીએ આ એ આ બી આ સી અને આ ડી ને અહીંયા અર્ધવર્તુળ જે મેં કહી દીધું તમને એ પી અને ડી બી પી અને સી જો આવી ગયું એ પી અને ડી અને બી પી અને સી બે અર્ધવર્તુળ આપ્યું એક સોરસ આપ્યું સોરસ આપણે એ બી સી ડી માં એ બી સી ડી એ બી સી અને ડી એ કેટલા સેમી નો આપ્યું હતું કે ચૌદ સેમી બાજુવાળો ચતુષ્કોણ આપણે આપેલો છે બાજુઓનું તો કે સોરસ સોરસ છે આપણે સોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર મૂકશું સોરસ એ બી સી ને ડી નું ક્ષેત્રફળ આપણે એને ખબર ક્ષેત્રફળ નું સૂત્ર હતું કે બાજુઓનો વર્ગ બાજુઓનો વર્ગ બાજુ આપણે આપેલ છે કેટલી તો કે ચૌદ ચૌદ નો વર્ગ કરો ચૌદ ગુણ્યા એ ચૌદ તો કે 196 છે 196 છે હવે બે અર્ધવર્તુળ છે પણ એમાં આપણે ત્રિજ્યા આપી નથી તો સૌ પ્રથમ તો આપણે ત્રિજ્યા ગોતશું તો એ ડી અને બી સી એ બે વ્યાસ આપેલ છે શું છે કે વ્યાસ બે અર્ધવર્તુળ નો વ્યાસ છે બે અર્ધવર્તુળ ના માટે તો આપણે ત્રિજ્યા ગોતવી તો ગોતવાનું તો ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસ ભાગ્યા તો કે બે તો કે ચૌદ ભાગ્યા બે તો કેટલા આવશે સાત આર બરાબર આપણે કેટલા મૂકશું તો કે સાત મૂકશું તો અર્ધવર્તુળનું સૂત્ર હું જો અર્ધવર્તુળનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર આપણે ખબર છે કેટલા આવશે ક્ષેત્રફળનું સૂત્ર તો કે એકના છેદમાં બે પાય આર નો તો કે વર્ગ આપણે આ સૂત્ર આવે આપણે અર્ધવર્તુળ આપ્યા કેટલા તો કે બે તો બે અર્ધવર્તુળ નાખો તો અહીંયા બે આવશે અને બીજા નંબર અહીંયા બે મૂકી દઉં તો કે બે અર્ધવર્તુળ આપ્યા એટલે આપણે બે આપણે ગોતવાનું છે તો કે રંગીન ભાગનું ક્ષેત્રફળ ક્યાં ભાગનું તો કે રંગીન આ ભાગ જે આપ્યો એનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે ચોરસ માંથી એક આ ભાગ અને એક ઉપરનું બરાબર આ જોઈને આપણે આ વસ્તુ આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું આ રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે તો રંગીન ભાગ માટે તો કે બે અર્ધ કુલ વર્તુળનો આપણે એકના બે તો કે એકના છેદમાં બે પાય બરાબર 52 છેદમાં સાત આર બરાબર આપણે ત્રિજ્યા ગુણતી સાત ગુણ્યા સાત આ બે બે લીધી સાત પંગા સાત હું લીધી આ બે સાત એટલે કેટલા આવ્યા તો કે 22 ગુણ્યા સાત કે 156 હવે આપણે ગોતવાનું કીધું તો કે રંગીન ભાગનું ક્ષેત્રફળ રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવું હોય રંગીન ભાગનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ પેલા આવશે તો કે ચોરસનું ક્ષેત્રફળ જે આપણે ઉપર ગોતી ચોરસનું ક્ષેત્રફળ માઇનસ બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ તો સોરસનું ક્ષેત્રફળ આપણે ખબર છે કેટલું આવ્યું 196 અને માઇનસ કેટલા હતું કે અર્ધવર્તુળનું 156 આપણે 196 માંથી 156 બાદ કરો તો રંગીન ભાગનું ક્ષેત્રફળ 42 મળશે તો આ થયો આપણો જવાબ